વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા કોલેજમાં સમગ્ર વિસ્તારના જે આદિવાસીઓએ અહીંયા આજે કાર્યક્રમ યોજ્યો અને ખાસ કરીને રવજીભાઈ પાંડોર અને જગદીશભાઈ તરાલને એ બધા મિત્રોએ અને જે રીતે પ્રિન્સિપલ નીનામાએ પણ જેને અહીંયા આયોજન કર્યું એ બદલ મને તો ખૂબ આનંદ થયો એ કાર્યક્રમમાં સામેલ થવા. આ દેશના મૂળ માલિકો એ આદિવાસી છે, 8% આદિવાસી છે એ બાબત સુપ્રીમ કોર્ટની બેન્ચે જજમેન્ટ આપેલું છે અને એ આપણે છે ને બધાએ સ્વીકારવું જોઈએ અને આદિવાસીઓમાં જાગૃતિ આવે, એમના અધિકારો વિશેની જાગૃતિ આવે. બંધારણમાં એમના અધિકારો છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે જે આ અધિકારો વિશેની જે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કર્યા છે એ બધાને વિશે આપણે જેને આદિવાસીઓને આજે એમની સાથેની જે ચર્ચા થઈ એ ચર્ચામાં સામેલ થઈને મને ખૂબ આનંદ થયો. જી બિલકુલ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 13 સપ્ટેમ્બર છે તે ક્યારથી અમલમાં મૂકવામાં આવ્યો છે તે જણાવશો? 13 સપ્ટેમ્બર 2007 રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના 144 દેશોના સમર્થન સાથે, એટલે કે ભારતના પણ સમર્થન સાથે, અમેરિકા અને બીજા દેશો, કેટલાક 4 દેશો એવા હતા કે જેમણે સમર્થન નહોતું કર્યું, કેટલાક દેશો જેને એમાં મતદાનમાં બાકાત રહ્યા હતા, પરંતુ આટલા વિશાળ સંખ્યાની અંદર જે દેશોએ આનું સમર્થન કર્યું અને દુનિયાભરના આદિવાસીઓને એમના અધિકારો વિશે જાગૃત રહેવા માટે, એમની સંસ્કૃતિ વિશે જાગૃત રહેવા માટે, એમના પર થતા અત્યાચારો સામે સંઘર્ષ કરવા માટે જે બળ પૂરું પાડ્યું એમના વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે, એ મને લાગે છે કે એને માટે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ. બિલકુલ, આદિવાસીઓ વિશે તમારી શું લાગણી છે? હું એવું માનું છું કે આદિવાસી પ્રજા એ સહજ પ્રજા છે, એને કોઈની સામે કોઈ દ્વેષ નથી અને આદિવાસી પ્રજાએ આ દેશની અંદર જે સંઘર્ષો કર્યા છે એ સંઘર્ષો બેનમૂન છે. એના ઇતિહાસ વિશે હજુ ઘણા બધા સંશોધન થવાની જરૂર છે. 129 આદિવાસી આંદોલનો છે, મુસ્લિમ કાળથી માંડી બ્રિટિશ કાળ સુધીના, અને અત્યારે પણ ધારો કે જે શાસકો આદિવાસીઓ પર અત્યાચારો કરતા હોય એમની સામે સંઘર્ષ કરવા માટે એ જાગૃત થાય, બંધારણીય રીતે લડત આપે, એટલી જ આપણે અપેક્ષા. બિલકુલ, ધન્યવાદ.